હેલો ફ્રેન્ડ્સ, વેલનેસ ટોકમાં તમારું સ્વાગત છે. દોસ્તો, દરેક માતા માટે એક દિવસ એટલો યાદગાર હોય છે જ્યારે તેના ગર્ભમાં બીજા જીવનો પ્રવેશ થાય છે. આ દિવસને કોઈપણ માતા ક્યારે ભૂલી નથી શકતી. તેના માટે તેનું બાળક એક અમૂલ્ય ભેટ હોય છે. દોસ્તો, ડૉક્ટર હંમેશા બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન આપશે, પરંતુ તમારું આવનારું બાળક માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે કઈ રીતે શ્રેષ્ઠ બને તે જોવાની જવાબદારી તો ફક્ત માતાની જ હોય છે. તો આજના વિડીયોમાં આપણે જોશું કે દરેક માતાએ તેના બાળકને એક માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે કઈ રીતે શ્રેષ્ઠ બનાવો તેના માટે દરેક માતા આ 9 મહિના શું કરી શકે તે આજના વિડીયોમાં આપણે જોઈશું. જ્યારથી કોઈ પણ સ્ત્રીને ખબર પડે કે તે માતા બનવાની છે ત્યારે તેને હંમેશા એકદમ પ્રસન્નચિત રહેવાનું, હંમેશા હેપી રહેવાનું, જરાય પણ શોકમાં રહેવાનું નહીં. જો તે શોકમાં રહેશે તો તેનું આવનારું બાળક પણ ડરપોક અને એકદમ શોકમાં રહેતું હોય એવું આવશે. પ્રેગ્નન્સી દરમિયાન તો વજન વધવાનું જ છે, એટલે કોઈ પણ સ્ત્રી વિચારશે કે હું આવા કપડાં પહેરીશ તો કેવી લાગીશ, હું આવું પહેરીશ તો કેવી લાગીશ. પણ ના, તમને જે ગમે તે પહેરો અને તમને જે ગમે તે જ કરો અને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. આ ઉપરાંત શાંતિ કર્મ, પૂજા કર્મ, ધ્યાન, મંગલ એવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવું તે દરેક સ્ત્રી માટે ખૂબ જ જરૂરી છે. પછી હંમેશા ભોજન પહેલાં ઈષ્ટદેવને યાદ કરીને સારું, પૌષ્ટિક અને સમતોલ આહાર જ લેવો. ગર્ભવતી સ્ત્રીએ હંમેશા આરામદાયક જગ્યા પર જ બેસવું, એકદમ કડક હોય તેવી જગ્યા પર ન બેસવું અને તમે જે જગ્યાએ બેસો છો તે હંમેશા સોફ્ટ જ હોવી જોઈએ. આ ઉપરાંત હંમેશા હવા ઉજાસવાળા સ્થાનમાં જ રહેવાનું પસંદ કરવું, જેથી તેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય અને તમે જે પણ રૂમમાં હો તે રૂમમાં તમારા પડદા, બારી હંમેશા ખુલ્લું રાખો. બાગ બગીચામાં જઈને વોક કરવાનું રાખો, જેથી તમે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે રહી શકો. બધા એવું વિચારતા હોય છે કે જ્યારે આપણે પ્રેગ્નન્ટ હોઈએ કે જ્યારે આપણે સગર્ભાવસ્થામાં હોઈએ ત્યારે બિલકુલ પરિશ્રમ ના કરવો જોઈએ. ના, એવું નથી, થોડો પરિશ્રમ તો કરવો જ જોઈએ. જો તમે હંમેશા સૂતા રહેશો અને પડ્યા રહેશો તો એ તમારા સ્વાસ્થ્ય માટે જરાય પણ સારું નથી. અને હા, એવું પણ નથી કે પરિશ્રમ એટલે તમે સખત પરિશ્રમ કરો, ખૂબ હેવી એક્સરસાઇઝ કરો. ના, એવું પણ તમારે કરવાનું નથી, પરંતુ સગર્ભાવસ્થા દરમિયાન થોડો પરિશ્રમ કરવો તો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત દરરોજની લાઈફમાં સવારે પહેલાં સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી અને હંમેશા બહાર જવાનું રાખો. આ ઉપરાંત રોજ રાત્રે વહેલા સૂવાનો પ્રયત્ન કરો અને સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. તમારા ડેલી રૂટીનમાં આ વસ્તુ જો કમ્પલસરી હશે તો તમારું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેશે. આ ઉપરાંત દરરોજ દિવસમાં એક વાર તો ભક્તિ, સત્સંગ, ધ્યાન, સારા પુસ્તકોનું વાંચન એવું કરવાનું તો જરૂરથી રાખજો. આ તો ભૂલાવવું ના જ જોઈએ. જો કોઈ પણ સ્ત્રીને સંગીતમાં ખૂબ જ શોખ હોય તો તેણે સુગમ સંગીત કે એકદમ શાંત સંગીત સાંભળવાનું, લાઉડ સંગીત સાંભળવાની કોઈ પણ જરૂર નથી. કારણ કે જેટલો શાંત સંગીત તમે સાંભળશો તેટલો જ તમારા બાળકના મનનો વિકાસ ખૂબ જ સારો થશે. માતા કેવી રીતે બોલે છે, કેવી રીતે વર્તે છે, તે પ્રેમથી બોલે છે કે ગુસ્સાથી બોલે છે, આ બધી જ અસર ગર્ભસ્થ બાળક પર જરૂરથી પડે છે. એટલે દરેક માતાએ વિચારવાનું કે તેમને કેવું બાળક જોઈએ છે તેવી રીતે જ વર્તન કરવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ માતાએ 9 મહિના તેના બાળક સાથે વાર્તાલાપ ચોક્કસથી કરવો જોઈએ. જો તે રોજ આ કરશે તો તેના બાળકનો વિકાસ ખૂબ ઝડપી અને ખૂબ સારી રીતે થશે. આના માટે તમે અમારી યુટ્યુબ ચેનલ વેલનેસ ટોકમાં ગર્ભ સંવાદ 1 અને ગર્ભ સંવાદ 2 આ વિડીયો ચોક્કસથી જોઈ શકશો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હંમેશા 9 મહિના હકારાત્મક રહો, એટલે કે પોઝિટિવ એટિટ્યૂડ રાખો. નકારાત્મક વિચારો હંમેશા તમારાથી દૂર જ રહેવા જોઈએ. દોસ્તો, ગર્ભમાં રહેલું બાળક છે ને એક કાચી માટી જેવું હોય છે, તો દરેક માતાએ વિચારવાનું કે તે ઉત્તમ વિચાર, ઉત્તમ વ્યવહાર અને ઉત્તમ વાંચન દ્વારા તેના બાળકને કેવો ઘાટ આપે છે. તો એ તમારા હાથમાં જ છે કે તમે તમારા બાળકને કેવો ઘાટ આપવા માંગો છો. દરેક માતાના હાથમાં જ છે કે તેને તેનો આવનાર બાળક કેવું જોઈએ છે, તો તેના માટે તમે આટલું તો ચોક્કસથી કરશો ને. દોસ્તો, પ્રેગ્નન્સી રિલેટેડ કે ગર્ભ સંસ્કાર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તે અમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અમે તેનું સોલ્યુશન આપવાનો જરૂરથી પ્રયત્ન કરીશું. તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા આવા અનેક વિડીયો જોવા માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ત્યાં સુધી જોતા રહો વેલનેસ ટોક, અ સ્ટેપ ટુવર્ડ્સ હેલ્ધી કોમ્યુનિટી. દરેક વિડીયોની અપડેટ જોવા માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.